હેલો ફ્રેન્ડ, સુપર સહેલિયામાં ફરી એકવાર હું દીપા અને આજે આપણે બનાવીશું અડદના પાપડ. ટ્રેડિશનલ મેથડથી બનાવેલો આ પાપડ શેકાયા પછી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી. એક કિલો અડદની દાળ ઘરે ઘંટી હોય તો એમાં દળો, કાં પછી બાર ઘંટીએ દળાવી લો અને એને લોટ ચારવાની ચાણીથી ચાળી લો. 40 ગ્રામ મીઠું, 40 ગ્રામ પાપડખાર, 25 ગ્રામ સફેદ મરીની દાળ અને 15 ગ્રામ સફેદ મરચું. અહીંયા સફેદ મરચું અને મરીની દાળ એ બેઉ થઈને 40 ગ્રામ થવું જોઈએ. એમાં તમે સફેદ મરચું અને મરીનું પ્રમાણ ઓછું વધતું કરી શકો છો. સફેદ મરીની બદલે કાળા મરી પણ લઈ શકો છો અને કાળા મરી થોડા વધારે ડબલ મરીના કરવા હોય તો આગળ પડતા નાખીને પણ તમે કરી શકો છો. હવે આપણે એક તપેલી લેવાની છે, એમાં 1 ગ્લાસ પાણી લઈશું. એમાં મીઠું અને પાપડખાર એડ કરી લઈશું. આપણે આને ગરમ કરવાનું છે. અહીંયા તીખાશ તમારે ઓછી વધતી જોઈતી હોય એ પ્રમાણે મરીનું પ્રમાણ ઘટાડી વધારી શકો છો, પણ મીઠું અને સોડા એનું પ્રમાણ એક સરખું જ રાખવું. 40 ગ્રામ 40 ગ્રામ એમાં તમારે કોઈ જાતનો ફેરફાર કરવો નહીં. પાણી સરસ ઉકળી જશે, એકદમ સરસ બબલ આવી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. પછી એને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. અને આ બાજુ જુઓ, લોટ આપણે ચાળી લીધો. લોટ ચાળવાની ચાણીથી એમાં 1/2 ચમચી હિંગ નાખી છે. હિંગ તમે 1/2 થી 1 ચમચી સુધી પણ નાખી શકો છો. આ હિંગ એકદમ સ્ટ્રોંગ છે એટલે મેં ઓછી નાખી છે. સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય, હિંગ ન ખાતા હોય તો નહીં નાખવાની. હવે સફેદ મરચું અને સફેદ મરીની દાળ જે છે એ આપણે નાખી દેવાની છે. બધું જ બરાબર ભેગું કરી લઈશું, એક સરખું મિક્સમાં લોટમાં મિક્સ કરી લઈશું અને પછી લોટ આપણે બાંધવાનો છે. હવે આ જો લોટ જે છે એ આપણે જે પાણી ઠંડુ પડ્યું એ ગાળણીથી ગાળી અને લોટ બાંધવાનો છે. 1 કિલો લોટમાં લગભગ 400 ml જેટલું પાણી જાય એવું કહી શકીએ. એટલે આ 1 ગ્લાસ તો આપણે નાખી જ દઈશું અને પછી જરૂર પડે એમ સાદું પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે. લોટ હંમેશા યાદ રાખવું કે ધીમે ધીમે જ પાણી નાખી અને બાંધવો, જેથી લોટ એકદમ ઢીલો ન થઈ જાય. કેમ કે આપણે એકદમ કઠણ ભાખરી જેવો લોટ બાંધવાનો છે એટલે પાણી ખૂબ જ સાચવીને નાખવું. થોડું થોડું પાણી નાખી લોટ ભેગા કરતા જવું. લોટ થોડો ચીકણો હોય છે એટલે ધીમે ધીમે તમારે બાંધવો પડશે. આ રીતે સરસ ભેગો કરતા જાઓ અને લોટ થોડો ચોંટે કથરોટ ઉપર તો આ રીતે તવેથાથી ઉખાડી એક સરખો મિક્સ કરી લેવાનો છે. તો લોટ તૈયાર થઈ જાય પછી એને બરાબર ખાંડવો એ ખૂબ જ અગત્યનું છે. તો જુઓ આ રીતે લોટને પરઈ હોય એના વડે કે એવો મોટો દસ્તો જાડ હોય તમારી પાસે એકદમ હેવી એના વડે તમારે લોટને ખાંડવાનો છે. લોટને ત્યાં સુધી ખાંડવાનો છે જ્યાં સુધી એકદમ એ સ્મૂધ થઈ જશે, એકદમ સફેદ દેખાતો થઈ જશે. આ રીતે લોટને એક સરખા પાર્ટમાં ડિવાઈડ કરી દો અને પછી એને ખાંડો તો પણ ચાલે. ખાંડ્યા પછી એને 2 હાથથી પકડીને ખેંચવાનો છે. લોટ ચીકણો હોય છે એટલે એનું જે ગુણ અસલ જે એનો ગુણ બતાવશે ત્યારે એકદમ સરસ ચીકણો થઈને આવી રીતે ખેંચશો તો વચ્ચેથી તૂટે નહીં. આ પરફેક્ટ તમારો લોટ સમજો ટીપાઈ ગયો છે. તો આ રીતે લોટ ખેંચતા જવો. હવે એને 2 હાથથળીઓ વચ્ચે લઈ અને આ રીતે દબાવી અને એની ઉપર જે કરચલીઓ દેખાય એ આ રીતે ભેગા કરતા જવો. લોટ એકદમ સ્મૂધ કરચલી વગરનો આપણે તૈયાર કરવાનો છે એટલે આ સ્ટેપ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો પાપડનો લોટ, આ હેન્ડમેડ પાપડ બનાવવા એકદમ ડિફિકલ્ટ કામ છે પણ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. અને તમે એકલા તો નહીં પણ 2-3 જણ ભેગા મળીને કરશો તો સરસ રીતે ફટાફટ આ બની જતા હોય છે. તો જુઓ આ રીતે એક સરખું સ્મૂધ થઈ જાય એટલે એના વાટા વાળી લેવાના છે. અને આ રીતે વાટો આપણે જોઈ શકીએ છીએ, બિલકુલ તિરાડ નથી, એકદમ સ્મૂધ લોટ સરસ રીતે મસળીને તૈયાર થઈ ગયો છે. અને હવે એના દાંત વચ્ચે એક મજબૂત દોરો હોય એ 2 દાંત વચ્ચે દબાવીને આ રીતે દોરાથી જ લુવામાંથી એક સરખા આ રીતે પાપડના જે વણવા માટેના નાના નાના
લુવા કહેવાય એ તૈયાર કરી લેવાના છે. તો આ રીતે તૈયાર થયેલા લુવા ઉપર એક ચમચી તેલ નાખીશું અને બધું જ બરાબર મિક્સ કરતા જઈશું, જેથી લુવા જે છે ગુલ્લા કહેવાય જેને એકબીજા પર ચોંટે ના અને સરસ રીતે વણતી વખતે આપણે લઈને વણી શકીએ. આ પાપડ વણવા માટે એલ્યુમિનિયમના ડબ્બા આવે છે, આવી થાળીઓ આવે છે, આ બધું માર્કેટમાં મળતું હોય છે. પાપડ આ રીતે ધાતુના આદણી કહેવાય જેને એની ઉપર વણવા જોઈએ, જેથી સરસ રીતે ઉખડે અને સરસ રીતે પાતરા એ વણાય. તો આ રીતે આપણે વણવાનો છે. પહેલાં નાની નાની ચાનકી બનાવી લઈશું અને પછી ચાનકી થોડી થાય એટલે એક સરખું તેલ ડબ્બા ઉપર લગાવી દેવાનું અને પછી પાપડને બિલકુલ ડબ્બા ઉપરથી ઉઠાવવાનો નહીં, ડબ્બો ગોર ગોર ફેરવતા જવું અને પાપડ એકદમ સરસ પાતળો જોઈએ એવો વણી લેવો. પાપડ જાડો પાતળો તમે તમારી રીતે રાખી શકો છો, પણ એક સરખો પાપડ વણાવવો જોઈએ જેથી પાપડ સરસ દેખાય અને આપણે જ્યારે એને શેકીએ તળીએ ત્યારે એ એક સરખો સરસ તળાય કે શેકાય. તો જુઓ આ રીતે પાપડ એક સરખો વણાવવો જોઈએ. આ તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે. વણ્યા પછી આ રીતે વેલણ ઉપર ઉખાડી અને એને આ રીતે કોઈ કપડું હોય સારું એની ઉપર સૂકવવા મૂકવાના, ઘરમાં ને ઘરમાં જ સૂકવવાના, એને તાપની કોઈ જ જરૂર નથી. આ રીતે એક બાજુ વણતા જાઓ અને બીજી બાજુ સૂકવતા જાઓ એટલે થોડી વારમાં પાપડ તમારા સૂકાવા માંડશે, એટલે સૂકાયેલા પાપડને આપણે ભેગા કરતા જવાનું છે. તો આ રીતે 1 કિલો લોટમાંથી લગભગ 125 થી 150 પાપડ બનતા હોય છે, એ સાઈઝ ઉપર આધાર રાખે છે. અને આ 1 કિલો પાપડ વણતા લગભગ 2 કલાક થાય છે, જ્યારે તમે 3 થી 4 જણા ભેગા થઈને વણતા હોય તો. જુઓ આ પાપડ કેટલા સરસ બધા તૈયાર થઈ ગયા છે. આને તમે એરટાઈટ ડબ્બામાં મૂકી ફ્રીઝમાં મૂકી શકો છો અને ફ્રીઝમાં મૂકેલો પાપડ એકદમ તાજે તાજો જ જ્યારે ખાશો ત્યારે તમને લાગશે. તો જુઓ આ પાપડ આપણે શેકીને પણ જોઈ લઈએ, સરસ એની ઉપર પરપોટીઓ વળી રહી છે, બહુ જ સરસ તૈયાર થઈ ગયો છે અને એકદમ ટેસ્ટી પણ થયા છે, બહુ જ સરસ, એકદમ મોડું ચોખ્ખું કરી દેવા. તો આ પાપડ આપણો તૈયાર છે. પાપડ ફોલ્ડિંગની જુદી જુદી જે રીત હોય એનો વિડીયો પણ ચેનલ પર મૂકેલો છે, લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.